આપણા જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો કઈ રીતના કરવો તે આપણે સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગમાંથી જોઈશું. સ્વામી વિવેકાનંદ સંન્યાસીના રૂપમાં સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરતા હતા. આ એ સમયની વાત છે જ્યારે સ્વામીજીની ખ્યાતિ ફેલાયેલી ન હતી. એમના પ્રવાસ દરમિયાન સ્વામીજી ફરતા ફરતા એક જંગલ પાસે આવ્યા. જ્યારે સ્વામીજી જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક વાનરોનું ટોળું સ્વામીજીની પાછળ પડી ગયું અને આ વાનરોએ સ્વામીજીને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. આ વાનરો સ્વામીજીના પુસ્તક લેવાની કોશિશ કરતા, કોઈ વાનરો સ્વામીજીનો પગ પકડવાની કોશિશ કરતા. આથી સ્વામીજી પોતાને બચાવવા માટે વાનરોથી દૂર ભાગવા લાગ્યા અને દોડવા લાગ્યા. વાનરો પણ તેમની પાછળ દોડવા લાગ્યા. જાણે એવું લાગતું હતું કે વાનરો અને સ્વામીજીની વચ્ચે દોડવાની હરીફાઈ થઈ હોય. ત્યારે એક સાધુ તેમને સામે મળ્યા. તેમણે કહ્યું, તમે વાનરોથી ભાગશો નહીં, તમે જેટલા ભાગશો તેટલા તે તમારી પાસે આવશે, તમે જેટલા ડરશો તેટલા તે તમને ડરાવવાની કોશિશ કરશે, તમે વાનરોનો સામનો કરો. ત્યારે સ્વામીજીને થયું, આ તો અદ્ભુત જ્ઞાન છે. ત્યારે સ્વામીજી પાછળ ફરીને ક્રોધભરી દ્રષ્ટિથી વાનરોની સામે જોઈને બૂમ પાડે છે. આથી બધા વાનરો ત્યાંથી ભાગી જાય છે. આ વાનરોની જેમ અનેક દુર્ગુણો, નેગેટિવ વિચારો અને સમસ્યાઓ આપણી પાછળ પડે છે. આ નેગેટિવ વિચારો આપણને ડરાવે છે અને જેટલા વધુ ડરીશું એટલા વધુ તેઓ ડરાવશે અને આવા સમયે આપણે તેમનાથી ગભરાઈને ભાગીએ છીએ. સ્વામી વિવેકાનંદે જે કર્યું તેમ જો આપણે મુશ્કેલીઓથી ભાગવાનું બંધ કરીએ અને સાહસ અને હિંમતથી સામનો કરીએ તો સમસ્યાઓ, મુશ્કેલીઓ, દુર્ગુણ અને નેગેટિવ વિચારો પીછો કરવાનું બંધ કરી દે છે. જ્યારે નેગેટિવ વિચાર આવે કે આપણી સાથે ખરાબ થશે, આપણી સાથે આવું થશે, ત્યારે તમારે વિચારવાનું કે તમારી સાથે સારું જ થશે અને આ પોઝિટિવ વિચારને તમારે વળગી રહેવાનું. તમારે વિચારવાનું કે આ પોઝિટિવ વિચાર તમારા મગજમાં આવતા બધા જ નેગેટિવ વિચાર કરતાં ખૂબ જ મજબૂત અને પાવરફુલ છે. આથી નેગેટિવ વિચારો આવવાનું બંધ થઈ જશે. આમ જીવનમાં નિરાશા નહીં પણ આશા, નિર્ભરતા નહીં પણ બળ અને ડર નહીં હિંમતને ધારણ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. આજના આ સમયમાં સ્વામીજીનો આ સંદેશ ખૂબ જ અસરકારક છે. મિત્રો, હું આશા રાખું કે તમે પણ સ્વામીજીનો આ સંદેશ પોતાના જીવનમાં અપ્લાય કરીને ખૂબ જ સારું રિઝલ્ટ અને પરિણામ મેળવી શકશો.